هرشيل درجي અને એની ટીમ કે જેને સાવરકાંઠાની અંદર સૌથી મોટામાં મોટો પાર્ટી પ્લોટ રણકાર પાર્ટી પ્લોટ કે જેમાં 9 દિવસ અમે રમઝટ કરાઈ દી અને હર્ષિલભાઈનું બહુ જ આપણા માટે ખરેખર સારી વાત છે કે હર્ષિલભાઈ એ રોનકભાઈના અંગત મિત્ર હોવાના કારણે આટલી રમઝટ કરવાનો ચાન્સ મળ્યો છે તો ફરીથી કહું છું દરેક વિદ્યાર્થી અને વાલી મિત્રોને કે એ નોન સ્ટોપ ગાવાનું છે એટલે સેજ બી તેમાં રુકાવટ આવે નહીં અને વન્સ મોર તક્ષિલા વિદ્યાલયમાં હું વાલી તરીકે પણ આવ્યો છું અને તક્ષિલા વિદ્યાલય એક અમારા પરિવારનો ભાગ હોય એવું લાગે છે કારણ કે તક્ષિલા વિદ્યાલય જે છે એ શિક્ષણની સાથે બાળકોના સંસ્કાર જળવાય ને એના માટે અલગ અલગ ઉત્સવોથી બાળકોમાં ઉત્સાહ ઊભા કરે છે એટલે સંસ્કૃતિ ઊભી રાખવા માટે આ ઉત્સવની જરૂર છે આમાં સંસ્કૃતિ ટકાવી હોય તો બાળકોને સંસ્કૃત પણ શીખવું પડશે તો એના માટે આ લોકો ગણિત ઇંગ્લિશ મેથ્સ એ બધું તો ભણાવે જ છે વત્તા સંસ્કૃતમાં પણ એ લોકો બાળકોને સારામાં સંસ્કારો કરવા એના માટે પ્રયત્ન કરેલા છે શિક્ષકગણનો પણ એટલો જ બાળકો ઉપર પ્રેમ હોય છે ને કે બાળકો વાલીઓ કરતાં શિક્ષકોને વધારે પ્રેમ કરે અમને અમે એવું ફિલિંગ થાય છે એમ કે ભાઈ અમારા રોનક સરે આમ કહી શકે અમારે ચિંતન સરે આમ કહી શકે એમ કહીને બાળકો અમારો ઉત્સાહ વધારે છે અને આજ સુધી ક્યારેય બાળકોને ભણવા વિશે અમારે કહેવું પડ્યું નથી એ લોકો ખુશ થઈને તક્ષિલા વિદ્યાલયની પોતાની સંસ્થા માનીને આવશે અને અમે દીકરીઓનો 100% વિશ્વાસ થી આ સંસ્થા મૂકેલી છે અને અમારું સફળ થશે એવી આશા તક્ષિલામાં પહેલાં તો મારી દીકરી કેજી ધોરણથી અહીંયા જ ભણી છે અને અત્યારે ધોરણ 12માં અભ્યાસ કરી રહી છે એટલે તક્ષશિલા એ ઘડતરનો પાયો છે કે જેમાં દીકરીઓ દીકરાઓને એક સારું કેળવણી આપે છે અને બહુ જ સરસ રીતે એ લોકોને અહીંયા ભણાવવામાં આવે છે અને પ્રોગ્રામો બી બહુ સારા હોય છે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ ઘણા સારા કરી રહ્યા છે અહીંયા આગળ એટલે જો કોઈ પણને વાલીને કોઈ પણ અને દીકરીઓ કે દીકરાઓને અહીં મૂકવા હોય તો બેશક પણ અહીંયા મૂકી શકે છે નવરાત્રી મહોત્સવમાં તો હું ગયો નથી કારણ કે મારી બેબી આ વખતે 12માં છે બી સ્ટ્રીમ રાખેલું છે પણ અહીંયા આગળ એક વાલી તરીકે અને સ્ટાફ તરીકે પણ આવેલા છીએ એટલે ઘણું સારું એવું આમ થયું કે ભાઈ ચલો 9 દિવસની કચાસ અહીંયા પૂરી થઈ ગઈ છે એટલે ઘણું બધું સારું છે અહીંયા આગળ અમે તક્ષશિલા સ્કૂલમાં ભણીએ છીએ તો અમને એ તો ખબર પડી કે અહીંયા શિક્ષણ તો ખૂબ જ સારું છે પણ અહીંયા બીજી પ્રવૃત્તિઓ બી થાય છે જેવી રીતે ગણેશ ચતુર્થી નવરાત્રી ને આ બધા ફંક્શન્સની રીતે અમને અહીંયા સંસ્કૃતિ બી જાળવી રાખવાની શીખ મળે છે અમે ગામમાં બી ગાયક ગરબા પણ તેના કરતાં બી વિશેષ મજા તો અહીંયા જ આવી છે બહુ જ મજા આવી ગરબામાં અમે ધોરણ 12માં ભણીએ છીએ એવું નહીં કે બોર્ડની પરીક્ષા આવે છે તો એનો બહુ સ્ટડી લોડ જ છે ગણેશ ચતુર્થી કરી નવરાત્રી કરી કોઈ આમ બધી જ એક્ટિવિટીઝની અંદર ભાગ બી લેવાનો અને એકદમ આમ સ્ટડીમાં બી ફોકસ રહેશે અમારું એવું કંઈ જ નહીં બહુ મજા આવી એમ 9 દિવસ નવરાત્રીમાં ગયા અને આજે અહીંયા સ્કૂલમાં નવરાત્રી મહોત્સવ રાખેલો તો સ્કૂલની તો અલગ જ મજા છે 9 દિવસ ભલે તમે ગામમાં ગાઓ પણ સ્કૂલમાં જે આપણા મિત્રો છો કે આપણા ફેકલ્ટી છો એમના જોડે ગાવાની કંઈક અલગ જ મજા આવે જો કે નવરાત્રીનું આયોજન બહુ સારું કરેલું હતું અને એમાં પણ હર્ષિલ દરજી જે ગાયક કલાકાર સારા છે એમના જે એમની અને એમની ટીમના લીધે ગાવામાં પણ મજા આવી અને જજીસ અને સાહેબે એમને સારું આયોજન કરેલું છે કેવું લાગ્યું આજે બહુ સારું લાગ્યું ખૂબ જ મજા આવી ગઈ એમ કોઈ બી જાતની આમ દબાવ પણ નહીં કે છૂટ પણ નહીં એમ મધ્યમ રીતનું પણ ગાવા મજા આવી ગઈ એમ સાથે ભણવાનું કેવું ચાલે છે ભણવાનું બી બહુ સરસ છે એમ એક નંબર બહુ ભણવાનું બી સૌ બહુ સરસ છે બ્રિલિયન્ટ છે એમ ભણવા આજ સુધી અમે નવરાત્રીમાં ગરબા ગાયા એના કરતાં આજે અમન બહુ જ મજા આવી છે વિશેષ કાર્યક્રમ છે અમારી સ્કૂલમાં મિત્રો સંગાતી પણ મજા આવી આજ સુધી નવરાત્રી ગાય એના કરતાં આજે બહુ મજા આવી આ સ્કૂલમાં તક્ષશિલામાં રમત ગમતના બી સાંસ્કૃતિક કાર્યો બી બધું જ થાય છે અને સાથે સાથે ભણવાનું બી એટલું બધું મસ્ત છે કે સાહેબો બી બ્રિલિયન્ટ છે સ્પીચ બી સારી છે બધા સાહેબોનું વ્યવહાર બહુ સારો છે અને એ રાયટ રમત ગમતો સાથે ભણવાનું બધું જ ધ્યાનમાં લે છે તો મજા મન મૂકીને ગઈ નાખ્યું છે મજા આવી ગઈ દિલ ખુશ થઈ ગયું
જોરદાર મારા આચાર્ય શ્રી વિનોદભાઈ સાહેબ દ્વારા રચાયેલ આજે નવરાત્રી મહોત્સવ અમે લોકોએ ખૂબ આનંદ કર્યો અને જે અમારી સ્કૂલની અંદર દરેક ફંક્શન હોય કે દરેક રમતગમતની દરેક સ્પર્ધાઓ યોજવામાં આવે છે એ બધી સરસ હોય છે અને અમે આ સ્કૂલની અંદર રહીને બહુ જ વધારે પ્રગતિ કરીશું એવું અમને લાગે છે અને અમારી સ્કૂલની અંદર શિક્ષણનું પણ સૌથી વધારે મહત્વ હોય છે અને અમારી સ્કૂલની અંદર શિક્ષા દરેક સર દ્વારા શિક્ષણ બહુ જ સારી રીતે આપવામાં આવે છે અને દરેક રીતે આ અમારી સ્કૂલ પ્રથમ હોય છે અને આજે અમને આ નવરાત્રી મહોત્સવની અંદર આ ભાગ લીધો અને અમારા ગ્રુપે ખૂબ મજા કરી અમે ભલે નવરાત્રીના 9 દિવસ ખૂબ આનંદથી ગરબા ગાયા પરંતુ આજે જે અમે આ નવરાત્રી મહોત્સવની અંદર આનંદથી નાચ્યા છીએ એનો કોઈ આનંદ જ કંઈક અલગ હતો નમસ્કાર સોની મૈત્રી ધોરણ 12 સાયન્સ સોની મૈત્રી Congratulations. Khub khub dhanyawad. Second number. આવી રહ્યો છે સેકન્ડ નંબર પૃથ્વી ભણકર ધોરણ 9 મિત્રો બોયઝ ની અંદર છોકરાઓમાં બીજો નંબર સેકન્ડ નંબર ખુશ પટેલ એ ધોરણ 10 ખૂબ ખૂબ ધન્યવાદ બધા પોતાનું કહેશે ભાઈ ત્રીજો નંબર આવી રહ્યો છે ધ્વનિ પંચાલ ધોરણ 9 ખૂબ ખૂબ ધન્યવાદ અને ખાસ છેલ્લે સુધી જે ટક્યા છે એનર્જી લેવલ સુધી એ ક્રાઇટેરિયા પ્રમાણે ઇનામ આપવામાં આવે છે શરૂ કરીએ છીએ મિત્રો કોઈ બહાર નહીં જાય